અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર અડતાલીસને અડીને આવેલા નોબલ માર્કેટની બાજુમાં રીગલ સ્ક્રેપ માર્કેટમાં આવેલા બે ભંગાળના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી બનાવની જાણ અંકલેશ્વર ડીપીએમસી અને ફાયર વિભાગને કરવામાં આવતા તેઓ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો અને કવાયત હાથ ધરી હતી અંકલેશ્વરના નેશનલ હાઇવે નંબર અડતાલીસને અડીને ભંગારના અનેક ગોડાઉનો આવેલા છે જેમાં છ સવારે આગ ભભૂકી ઉઠવાના બનાવો બની રહ્યા છે કેમિકલ કેમિકલયુક્ત સરસામાન પણ લેવામાં આવતા હોવાના કારણે અનેક વખત આ ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે ગુરુવારે બપોરના સમયે પણ અંકલેશ્વરના નોબલ માર્કેટની બાજુમાં રીગલ સ્ક્રેપ માર્કેટમાં આવેલ ત્રણ ભંગારના ગોડાઉનમાં કોઈ કારણોસર આગ લાગતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા આગ એટલી વિકરાળ હતી કે આગના કાળા ધુમાડા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા આગ અંગેની જાણ અંકલેશ્વર ડીપીએમસી ફાયર બ્રિગેડ અને પાનોલી તેમજ ખાનગી કંપનીના ફાયર ટેન્ડરોને સ્થળ ઉપર કરવામાં આવતા તેઓ દોડી આવ્યા હતા પાંચ જેટલા ફાયર ટેન્ડરની મદદથી દોઢ કલાકની જહેમતથી આગ પર કાબૂ લેવાયો હતો એક પછી એક ત્રણ ભંગારના ગોડાઉન આગની ઝપેટમાં આવી ગયા હતા તો ખુલ્લામાં પડે સ્ક્રેપનો જથ્થો પણ ભડકે બળ્યો હતો ઘટનાના પગલે જીપીસીબી મામલતદાર મિની કેમિકલ નિકાલની ફેક્ટરીઓ જાહેરમાં પર્યાવરણનું નિકંદન કરી રહી છે અને બિન અધિકૃત ભંગારિયા તત્વો દ્વારા જાહેરમાં કચરો સળગાવી પ્રદૂષણ ફેલાવી જમીન અને પાણીને નુકસાન કરી રહ્યા હોવાનું વારંવાર સામે આવી રહ્યું છે અને તંત્ર આંખ આડા કાન કરી રહ્યા છે એટલું જ નહીં જીપીસીબી પણ મૌન ધારણ કરી પ્રદૂષણ ફેલાવતા તત્વો છૂટો આપી રહ્યા છે નિકાલ માટે જ્યાં ધારાધોરણ નિયત કરવામાં આવ્યો છે એવી કંપનીમાં જ તેનું પાલન ન કરી બિન અધિકૃત રીતે ભંગારિયા તત્વોને પોતાનો કચરો આપી રહ્યા છે જે જાહેરમાં નિકાલ કરી રહ્યા છે તેમ છતાં તંત્ર કેમ આંખે પાટા બાંધી ચાલી રહ્યું છે તે ચર્ચાનો વિષય બન્યો છે